अंशुल केसर फ्रॉम आराध्य क्लासेस सिटी एंड अहमदाबाद। दोस्तों आज आप 12 साइंस गुजराती मीडियम वाला बालकों माटे फिजिक्स माने चैप्टर 7 छे એનો ભાગ 11 લઈને આવ્યા છે। दोस्तों भाग 11 માં આપણે આજે ઉદાહરણ 7.4 ની ચર્ચા કરીશું। ઉદાહરણ 7.4 ની ચર્ચા કરવાની પહેલા હું તમને કહી દઉં છું કે આપણે જ્યારે ઓન્લી કેપેસિટર માત્ર કેપેસિટર કનેક્ટેડ હોય પરિપથમાં એને પ્રવાહ શોધો થિયરી લીધી હતી યાદ હોય તો लगभग भाग 9 पार्ट 9 માં જજો તમે। पार्ट 9 માં આવો સેમ દાખલો મે ગણાયેલો છે, સેમ કોપી દાખલો ગણાયેલો છે, તો આજે ફરીથી એકવાર આ દાખલો જોઈએ। ચાલો આ રકમ ચેન્જીસ હશે નહીં પણ જોઈ લઈએ। ચાલો કે તમે ચોપડી જોડે લઈ જજો, આ રીતે ચોપડી માં લખ્યું છે કે ની જ્યારે એક એસી સોર્સ સાથે એસી સ્ત્રોત સાથે એસી સ્ત્રોત ની વાત કરીએ 50 હર્ટ્ઝ અને 220 વોલ્ટ તો તમારે ખીચવા આવી ગયું વીઆર મિશન। ओनली कैपेसिटर एक कैपेसिटर 15 माइक्रोफेरेड નો જોઈન કરેલો છે તો SC શોધો, IRMS શોધો ને IM શોધો। ચાલો પછી આની ચર્ચા કરો, પહેલા એવું ચાલુ કરો। તો દોસ્તો SC = 1/2πf(c) સૂત્ર છે કે નહીં ભાઈ? ઓન્લી C ની ચર્ચા કરું છું, ચાલ ફરીથી બધા સૂત્રો લખી દઉં એકવાર। ઝુપા ઝુમ ઝુમ ઝુપા Vm by XC, પછી આના બેઝ ઉપર આપણે Im એટલે √2 IRMS, Vm એટલે √2 VRMS upon XC, ઝુપાક ઝુપાક IRMS = VRMS upon XC। તો આ ઓન્લી ઓન્લી કેપેસિટરના સૂત્રો છે। ભાગ 9 જોયો હશે તો તમે આ વાંધો નથી, આને વિડિયો પોસ્ટ કરીને જાતે તમે ટ્રાય કરી શકો, કોઈ ઇશ્યુ નથી। ચલો સ્ટાર્ટ કરીએ। तो XC શોધવાનું છે 1/2πf(c). ચાલો 1/2π 3.14 f 50 c કેટલું દોસ્તો 15 માઇક્રોફેરાડ છે તો 10⁻⁶ માઇક્રો એટલે 10⁻⁶ 15 × 10⁻⁶ તો આ પોઈન્ટ ઉડાડો તો નીચે 150 તો 100 ગયા, આ 10⁻⁶ ઉપર જાય તો 10⁶ 314 × 15 જે આવે જવાબ ઓહમ માં છે, મે જવાબ લાવ્યો છે એક જ મિનિટ ઉપર કઈક 212 ઓહમ જવાબ આવી રહ્યો છે। જો લેજો ક્યાંક ભૂલ હોય તો સોરી, એક્સટ્રીમલી સોરી, ગણતરી જવાબદારી મારી નથી, થેન્ક યુ। હવે IRMS શોધવાનું કહે છે, IRMS નો સીધે સીધો મતલબ છે IRMS फाइंड करना है, VRMS दिया है आपको और XC आ गया मेरे पास तो 220/212 जो ये लोग परिधि के जो कैलकुलेशन हमारी जवाबदारी न थी क्या भूल चूक लेवे देवी थी जाए ये आता नहीं सर, जरूर तुम्हें तो गणतरी कोशिश करी है। चल ठीक है, अब 1.4 ठीक है। और मैक्सिमम करंट शोधवानो कहे तो √2 × IRMS, આ તો પહેલા લેક્ચર થી બોલતો જ આવ્યો છું, 1.47 એમ્પીયર। કદાચ ગણતરીમાં ભૂલ હોઈ શકે, તમે જોઈ લેજો હું દોસ્તો, આઈ ગયું મહત્તમ પ્રવાહ ડન છે। મહત્તમ પ્રવાહનો મતલબ શું થાય છે દોસ્તો? આ મહત્તમ પ્રવાહનો મતલબ શું કે તમારો જે પ્રવાહ છે આ રીતે, હા કેપેસિટરમાં પ્રવાહ, ઓન્લી કેપેસિટરમાં પ્રવાહ આ રીતે નથી હોતો ને, તો વી હોય છે, પણ ખાલી એક દર્શાવવા માટે હોય ને, ખબર છે કે પ્રવાહ અહીંથી ચાલુ કરવાનો ધારો કે મહત્તમ પ્રવાહ પ્લસ IM થી માઇનસ IM હોય બરાબર કે નહીં? એટલે કે તમારે આ વખતે આ દાખલાના અનુસંધાનમાં કહું છું કે જે જ્યારે ઓન પરિ એસી સોર્સ સાથે હું 15 માઇક્રોફેરાડ નું કેપેસિટર જોઈન કરું છું ત્યારે એમાં જે પ્રવાહ વહી રહ્યો છે એ મેક્સિમમ એની ઓકાત કેટલી હશે? +1.47 થી -1.47 સુધી ઓસિલેટ કરશે, એટલે કે દોલન કરી શકશે। આ છે IM નો મતલબ દોસ્તો। ઓકે હવે મેં નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વાંચું છું, આનું જ મહત્વ છે લાઈનમાં। જો આવૃત્તિ પમણી કરી દો, હે ને, જે આવૃત્તિ આવી છે ને એસી ની, સ્વિચ કરી દો થોડી પમણી કરી દો તો શું થાય? જો F બમણું કરી દેવામાં આવે, આવૃત્તિ બમણી કરી દેવામાં આવે તો ઓન્લી સી વાળા કેસમાં, ઓન્લી સી વાળા કેસમાં માત્ર સી વાળા
केस में तुम्हें जानो छो कि एक्स सी चले छे 1 अपॉन एफ तो एक्स सी और आई ऊपर शू असर થાય एक्स सी चले जाए भाई व्यस्त प्रमाण में छे आवृत्ति बमणी करी दो तो एक्स सी तो ऑटोमेटिकली अर्धो થઈ જાય हां व्यस्त प्रमाण में छे ने बराबर छे चलो डन 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 હવે દોસ્તો आई में શું ફરક પડે आई आई में શું ફરક પડે દોસ્તો તમને ખબર છે કે જેમ જેમ એક તો 1 સેકન્ડ માં બે દોલન થાય છે ફ્રીક્વન્સી 2 1 સેકન્ડ માં 50 દોલન થાય છે 1 સેકન્ડ માં 50 તરંગો પાસ થઈ ગઈ છે ફ્રીક્વન્સી 50 100 150 તો જેમ જેમ એસી સોર્સ ની ફ્રીક્વન્સી વધે એનો મતલબ કે 1 સેકન્ડ માં તરંગ વધારે પાસ થાય એટલે કે કરંટ વધારે પાસ થાય એટલે કે આવૃત્તિ અને પ્રવાહ સમપ્રમાણમાં હોય છે તો આવૃત્તિ બમણી થાય તો પ્રવાહ પણ બમણો થાય બોલો આટલી લોજિકલ વાતો છે ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે બોલો કેવું સરસ મજાનું એકદમ યાર તમે કમેન્ટ બોક્સમાં જે લખતા નથી હો દોસ્ત સારું ખરાબ જે લખતો લાગલે તો કંઈ સુધારા વધારા કરો ઠીક છે ને ચાલો થેન્ક યુ વેરી મચ અને સ્ક્રીનશોટ લેવો તો લઈ લો ડન ઓકે ચાલ બાય બાય ટેક કેર થેન્ક યુ